નમસ્તે, ઇન્ડસ હેલ્થ પ્લસ તરફથી આપનું સ્વાગત છે. આપણે એક નાનકડું પ્રેઝન્ટેશન જોવાના છીએ જેના લીધે આપનું જીવન બદલાઈ જશે. કૃપા કરી સ્થાન ગ્રહણ કરો અને તમારા પેજર્સ અને મોબાઈલ્સ બંધ કરી દો. પૃથ્વી પરના જીવનનો પ્રારંભ પાણીથી થયો. પ્રાણીઓથી માંડીને પછી તે સરીસૃપ પ્રાણીઓ અને સસ્તન પ્રાણીઓ સુધી પહોંચ્યું, અને આ જીવ સૃષ્ટિમાં આપણી માનવ જાતિની ઉત્ક્રાંતિ એ એનો છેલ્લો પડાવ. પરંતુ એ કઈ વાત છે જે આપણને અન્ય પ્રાણીઓ કરતા જુદા તારવે છે? એ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ. એ ફરે છે, આપણે પણ ફરીએ છીએ. એ લડે છે, આપણે પણ લડીએ છીએ. શું આ બધી વાતો આપણે સુસંસ્કૃત રીતે કરીએ છીએ? શું આ બધી વાતોમાં આપણે ખરેખર કોઈ બદલાવ લાવ્યા છીએ? જી હા, આપણે અન્ય પ્રાણીઓથી અલગ છીએ બે રીતે. આપણી વિચારવાની ક્ષમતા, ગ્રહણ શક્તિ અને મેળવેલી માહિતી આવનાર પેઢીને પુસ્તક અને ભાષાના રૂપમાં પ્રદાન કરવાની શક્તિ. આપણે આપણા શરીર સ્વાસ્થ્યની સાવધાની રાખવાનું શરૂ કર્યું. આપણા પૂર્વજોએ ઔષધોનું સંશોધન કર્યું. અન્ય પ્રાણીઓ જ્યારે બીમાર પડે છે ત્યારે તરફડે છે, પરંતુ આપણે બીમાર પડતા જ દવાઓ કરીએ છીએ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરીએ છીએ. સારું લાગે છે ને? પણ શું સાચે આપણે પ્રાપ્ત કર્યું છે એમ આપણે માની લેવું જોઈએ? ના, કારણ કે આપણે માનવ પ્રાણી સતત કંઈક ને કંઈક શોધતા રહીએ છીએ, નવી કક્ષાઓ નિર્માણ કરીએ છીએ, અને આ જ આપણી વિશેષતા છે, માનવ થવાનો ગર્વ. પુસ્તકોની સાથે જ સંગણકનું નિર્માણ કરીને આપણે પોતાની જાતને વધારે આધુનિક સાબિત કર્યા છે. શારીરિક ક્ષેત્રમાં પણ આપણે એક નવી ક્ષિતિજનું નિર્માણ કર્યું છે, એક નવી સંજ્ઞાને જન્મ આપ્યો છે, ગુડ હેલ્થ. શું શારીરિક સ્વાસ્થ્યનો અર્થ કોઈ પણ રોગનું ન હોવું હોય છે? ના, આનો અર્થ પોતાની બૌદ્ધિક શારીરિક પ્રગતિની સાથે પૂર્ણત્વને પ્રાપ્ત કરવું. તમે કેટલું જીવો છો એ મહત્વની વાત નથી, તમે કેવી રીતે જીવો છો એ મહત્વનું છે. તમે કયા પ્રકારનું જીવન જીવો છો? હવે એ પ્રશ્ન સામે આવે છે કે આ બધું આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ, અને આનો જવાબ આપણી ઉત્ક્રાંતિમાં છે. આપણે એક સંજ્ઞા હંમેશા યાદ રાખવી પડશે, એ જ આપણું જીવન બદલશે. રોગ તમારી પાસે પહોંચે એ પહેલા તમે ત્યાં સુધી પહોંચી જાઓ અને એનો સંહાર કરો. આ ખૂબ જ સરળ છે, અને આપણે આપણી શારીરિક તપાસ સમયસર કરાવીને આ સિદ્ધ કરી શકીએ છીએ. કોઈ આધુનિક તપાસ કેન્દ્રમાં જઈને આવા ચેકઅપ દ્વારા આપણે આપણા શરીરમાં થતા બદલાવ અને ખામીઓ જાણી શકીએ છીએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ તો તમે માનશો, છતાં એવા કેટલા લોકો હશે જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હશે અને ચેકઅપ કરાવી લેતા હશે? આવા લોકો ઘણા ઓછા હોય છે. કારણ એક જ છે, હું યુવાન છું, તંદુરસ્ત છું. શારીરિક તપાસ તો માત્ર વૃદ્ધો માટે હોય છે. હવે આપણે એક તંદુરસ્ત સજ્જનનો દાખલો લઈએ. ચિંતા ના કરવી, હું બિલકુલ ફિટ છું. હા છે મિસ્ટર ફિટ. આપણે મિસ્ટર ફિટ નું દોડાદોડી વાળું 24 કલાકનું જીવન જોઈએ. અરે મને મોડું થઈ જશે. અરે 2 મિનિટ તો રોકાઈ જાઓ. દરરોજ અમને ઓફિસ જવામાં મોડું થાય છે અને સેન્ડવિચ હાથમાં લઈને જ નીકળી પડે. પ્રદૂષણ અને તાણ તો રોજની વાત છે. ઓફિસ અને મીટિંગમાં એ સતત બેસે છે અને બેસી રહે છે. અને ઉપરથી અગણિત ચાના કપ. આ સવારે કરીને આપવાના હતા ને? ક્યાં છે પેપર્સ? હા, અને બીજા એમને ટાર્ગેટ મીટ કરવાના હોય છે, અને એ પણ તાણ હેઠળ. મારિયા શું ખાય છે? આનો અર્થ એ છે કે એમની પાસે બેસીને ખાવાનો સમય નથી. તમે જો એમને ધૂમ્રપાન ન કરો એમ કહ્યું તો? એ લેક્ચર નહીં આપ, દિવસમાં ફક્ત 2 જ વાર પીઉં છું. પ્રીમિયમ બ્રાન્ડ છે યાર, હું ફિટ છું બોસ.
લાંબા લચાક દિવસ પછી એને શાંતિ જોઈતી હોય છે. આવો જોઈએ એક દિવસમાં એમણે પોતાની જાતનું કેટલું નુકસાન કર્યું. ચિંતા નહીં કરતા, હા હું એકદમ ફિટ છું. ગણીને તો જોઈ લઈએ. વિચારો એ હિસાબે 3 વર્ષ પછી એમની હાલત શું હશે. ચાર વર્ષ પછી, છ વર્ષ પછી, ઘણો સમય લાગશે આ માટે. માત્ર એક દિવસ. પણ આ બધું બહુ ખર્ચાળ છે. ના, એવું નથી. જો તમે તમારા ભવિષ્યના હોસ્પિટલના બિલોનો હિસાબ કરો તો બિલકુલ નહીં. વિચારો જો તમારા ભવિષ્યની મુસીબતો, માનસિક તાણનો આ એક ચેકઅપથી અંત આવી જાય તો. પરંતુ મારામાં કોઈ રોગના લક્ષણ નથી દેખાતા. જુઓ, મને કોઈ દુખાવો નથી, કોઈ કમજોરી પણ નથી, કોઈ તકલીફ પણ નથી. સરુ ટુ સે, પણ હું સાચે જ ફિટ છું. જ્યારે આવા 100 સજ્જન ચેકઅપ માટે ગયા ત્યારે એમાંથી 11.14% સજ્જનોમાં મધુમેહ મળી આવ્યો. આ એવી બધી બીમારીઓ છે જેમના લક્ષણોની ખબર પડતી નથી. તોફાનની જેમ ઉછળતા નથી પણ ઉધઈની જેમ શરીરને ખાઈ જાય છે. અને એ છે કેન્સર, બીપી, એઇડ્સ, કોરોનરી હાર્ટ ડિઝીઝ, ટીબી અને ડાયાબિટીસ. પણ મને ડાયાબિટીસ કઈ રીતે થઈ શકે? જુઓ, મને વારંવાર તરસ નથી લાગતી, મારા ઘા જલ્દી રૂજાઈ જાય છે, હું ગળ્યું ખાતો નથી. સાચું કહું તો મને ગળ્યું ભાવતું જ નથી. તો પછી મને ડાયાબિટીસ કઈ રીતે થઈ શકે? ઘણા મધુમેહી માણસો આજ ભ્રમમાં હોય છે. ભ્રમ? હા, તમને મધુમેહ હોઈ શકે છે આ બધા લક્ષણો વગર પણ. ઓકે, મને હજી એક શંકા છે. તમે એને ગેરસમજ કહી શકો છો? આગળ બોલો. જુઓ, મારું વારંવાર માથું નથી દુખતું, એટલે મારું બ્લડ પ્રેશર પણ નોર્મલ છે. મિસ્ટર ફિટ, ઘણા વ્યક્તિઓ મગજમાં રક્તસ્રાવ થવાના કારણે હોસ્પિટલ જાય છે, એ હાઈ બીપીના કારણે. એમણે બીપી ક્યારેય ચેક નથી કરાવ્યું હતું, કેમ કે તેઓ એનાથી અજાણ હોય છે. માથાનો દુખાવો? શરીર વિશે વિચારો એક કારની જેમ. જ્યાં સુધી એ ખરાબ ન થાય ત્યાં સુધી મેકેનિક પાસે જવું નહીં, બિલકુલ ટો ન થઈ જાય ત્યાં સુધી. સર્વિસ કરાવો સમયસર. મારે ચેકઅપ કરાવી લેવું જોઈએ? મોડું નહીં કરતા. મારે હજી એક વાત પૂછવી છે. પ્લીઝ કોઈને કહેતા નહીં. એક્ચ્યુઅલી મને બહુ ડર લાગે છે. એટલે કે ચેકઅપમાં કોઈ રોગ મળી આવ્યો તો? તો પછી ડોક્ટર ઈલાજ શરૂ કરશે. બધું જ થઈ શકે છે જો એમને શરૂઆતમાં જ ખબર પડી જાય. અને તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો તમારી મનગમતી હોસ્પિટલમાં. ડર હોવા છતાં ચિંતા ન કરો, ભવિષ્યનો વિચાર કરો. તમારી પત્ની અને તમારા બાળકોને તમારી જરૂર છે. તમારા માતા પિતાનો વિચાર કરો. તમે એમના માટે કંઈક કરી શકશો જ્યારે તમે ફિટ રહેશો. એક છેલ્લી વાત. મારી પત્ની સિગરેટ નથી પીતી, દારૂ નથી પીતી, શાકાહારી છે, મારા કરતા ઉંમરમાં નાની છે, અને હા, હેલ્ધી પણ છે. તો પણ એને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની જરૂર છે ખરી? કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, આ બધા રોગો ઉંમરને નથી જોતા. 100 મહિલાઓમાંથી 16 મહિલાઓમાં હાઈ કોલેસ્ટ્રોલ મળી આવે છે. 25 મહિલાઓમાં જાડાપણું, જેના પર સમયસર ઉપચાર ન કરવામાં આવે તો હાઈ બીપીનો ત્રાસ થઈ શકે છે, અને હૃદયરોગનું પણ. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું હંમેશા ફાયદાકારક હોય છે, પરંતુ એનાથી બધા રોગથી મુક્ત થવાની ગેરંટી નથી મળતી. 35 ની ઉંમરના પતિ પત્ની જે પોતાનું કરિયર પ્લાન કરવા માંગે છે, એમના માટે
નિયમિત સ્વાસ્થ્યની તપાસ હંમેશા ફાયદાકારક હોય છે. જો આ મુજબ કરશો તો બાળકો પાસેથી પ્રેમ અને સ્નેહ ચોક્કસ મળશે. એ બોસ, ના એટલે સાંભળવામાં ખૂબ સારું લાગે છે, પણ ખરેખર આવી કોઈ જગ્યા છે ખરી? સ્વાગત છે ઇન્ડસ હેલ્થ પ્લસ પ્રાઇવેટ લિમિટેડમાં, એક આંતરરાષ્ટ્રીય સ્તરનું વૈજ્ઞાનિક કેન્દ્ર અને ISO 9001:2000 સંસ્થાન, જ્યાં વ્યવસાયિક તત્વોથી આંતરિક ઈચ્છા પરાવર્તિત થાય છે સમાજ માટે કંઈક સારું કરવામાં, જ્યાં નફો અને સામાજિક જવાબદારીઓ એક સાથે ચાલે છે. આ છે ઇન્ડસ હેલ્થ પ્લસનું મુખ્ય કાર્યાલય, જે પૂનામાં છે. એક અત્યાધુનિક ઓફિસ જે એવા લોકો માટે છે જેમને ભવિષ્યની ચિંતા છે. મળીએ આ ટીમના અમુક પ્રમુખ સદસ્યોને. Good health has always been close to my heart. I became aware of the fact that preventive health check is the best means to help maintain good health. Indus was a vehicle created to reach maximum number of people by synergizing cutting-edge technology with new and innovative concepts in marketing. Let us meet the three young and dynamic leaders who have taken this vision forward to new heights in a very short span of time. અમે નવેમ્બર 2000 વર્ષથી આ બિઝનેસમાં છીએ અને પહેલા જ વર્ષથી અમે પ્રગતિના માર્ગ પર ચાલી રહ્યા છીએ. આજે તમે જે કંઈ જોઈ રહ્યા છો એ કંઈ રાતોરાત મળેલી સફળતા નથી, પણ એમાં સમાવેશ થાય છે ઘણા વર્ષોની મહેનત, યોગ્ય આયોજન અને દૂરંદેશીનો. 2006ની શરૂઆતમાં અમારી પાસે 80,000 કસ્ટમર્સ હતા અને આમાં દર મહિને અમુક હજાર વધતા રહે છે. મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના અમુક હિસ્સામાં અમારું નેટવર્ક છે. અમે દરેક કસ્ટમરના રેકોર્ડ અચૂક મેન્ટેન કરીએ છીએ. દરેક ઓર્ગેનાઇઝેશનને જરૂરી એવા એડમિનિસ્ટ્રેટિવ બેકબોનની ભૂમિકા અમે સારી રીતે નિભાવીએ છીએ અને આનો અમને ગર્વ છે. અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ, અમારા સર્વિસ પ્રોવાઇડર્સ અને દરરોજની જવાબદારી ઉઠાવનારો અમારો સ્ટાફ, એમનામાં એક સમન્વય મળી આવે છે અને એ સમન્વય છે વ્યવસાયિક આકાંક્ષાઓનો, સર્વોત્તમ સેવાનો અને તાંત્રિક ગુણવત્તા તથા માર્કેટિંગની અદ્વિતીય કલ્પનાઓનો. એક ન્યુટ્રલ ઓપિનિયન લેવો જ પડશે. તમારા સમય બદલ હું ખૂબ આભારી છું. ડોક્ટર સાહેબ, શું તમે મને કહેશો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનું મહત્વ શું છે? પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અથવા પ્રિવેન્ટિવ મેડિસિન, આ સંકલ્પને સમજતા પહેલા આપણે જાણી લેવું જોઈએ કે પ્રિવેન્શનનો અર્થ શું છે. પ્રિવેન્શન એટલે ટાળવું. તો પછી તમે શું ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છો? તમે કોઈ એકાદ વ્યાધિને ટાળવાનો પ્રયત્ન કરો છો જ્યારે આપણે સ્વાસ્થ્યની વાત કરીએ છીએ. હવે એક વાત સમજવી જરૂરી છે કે શરીરમાં એટલી ઘટનાઓ થાય છે કે હવે આપણે પ્રતિક્રિયાઓ ન થાય એવું તો આપણે કંઈ નથી કરી શકતા. એમાંથી અમુક જીન્સના કારણે થાય છે, અમુક અનુવાંશિક કારણો હોઈ શકે છે, અમુક આપણી આજુબાજુના વાતાવરણનો પ્રભાવ છે જે આપણે ટાળી નથી શકતા, પરંતુ આ બધી પ્રક્રિયાઓ શરીરના અલગ અલગ ભાગોમાં ઘડાતી રહે છે, થતી રહેતી હોય છે. અને જ્યારે કોઈ પ્રક્રિયા શરીરના કોઈ સંસ્થાને અમુક હદ કરતાં વધારે પ્રભાવિત કરે છે ત્યારે એ સંસ્થા વ્યાધિગ્રસ્ત થઈ જાય છે અને તમે કોઈ રોગથી પીડિત થાઓ છો. આ પ્રક્રિયાનું આટલી હદ સુધી વધતા પહેલા આપણે એનું નિદાન કરી લીધું, એને આપણે સમજી શકીએ, એને વધતા તો આ પ્રક્રિયાનો વિસ્તાર, એની વ્યાપ્તિ આપણે પહેલા જ રોકી શકીએ છીએ, ટાળી શકીએ છીએ, એને વધતા પહેલા જ. તો એને આપણે કહીશું પ્રિવેન્ટિવ મેડિસિન અથવા પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ. પણ ડોક્ટર સાહેબ, મને કોઈ પણ લક્ષણો દેખાતા નથી તો મને પ્રોબ્લેમ કઈ રીતે થઈ શકે? આ એક સમાજમાં ઘણા સ્તર સુધી ફેલાયેલી ગેરસમજ છે. એક વાત પર ધ્યાન આપો કે લક્ષણ, જો કોઈ પણ વ્યાધિ કે રોગના લક્ષણ મળી આવે તો એનો અર્થ છે કે એ સંસ્થાને, એ વિશિષ્ટ સંસ્થાને એક વિશિષ્ટ સીમા કરતા વધારે હાનિ પહોંચી છે. કુદરત કે ભગવાન જે કહો, એક અદ્ભુત યંત્ર શરીર જે બનાવ્યું છે એના અનેક અનેક ગુણધર્મ છે. એનું એક મહત્વનો ગુણધર્મ એ છે કે દરેક અવયવમાં, એની દરેક સંસ્થામાં ઘણી બધી માત્રામાં રિઝર્વ છે. એની ક્ષમતા એટલી છે કે એની ક્ષમતા જ્યારે 70-80% કરતા ઓછી થઈ જાય છે ત્યારે એ શરીર સંસ્થાના એ અવયવના રોગની વ્યાધિથી ગ્રસ્ત થઈ જવાના લક્ષણો દેખાઈ આવે છે. એટલે જ્યારે તમે લક્ષણો પર ધ્યાન આપો છો
ત્યારે એટલું જાણી લો કે એ અવયવને અમુક હદ સુધી હાનિ પહોંચી ચૂકી છે અને તમે ફરી એ સંસ્થાને સારી અવસ્થામાં ક્યારે નહીં જોઈ શકો. એક નાનકડો જેની બધાને ખબર છે એ દાખલો લઈએ. હાર્ટ એટેક, હૃદય રોગ એટલે શું હોય છે? હૃદય એ એક સ્નાયુનો પંપ છે. એને સતત કામ કરવા માટે લોહીની જરૂર પડે છે. લોહી વહે છે નસોમાંથી. આ લોહીની નળીઓ જ્યારે 70-80% જેટલી ખરાબ થઈ જાય છે ત્યારે એ સ્નાયુને એટલું ઓછું લોહી મળે છે કે એ સ્નાયુ ફરિયાદ કરે છે. તમારી છાતીમાં દુખાવો ઉપડે છે અને અલગ અલગ લક્ષણો જેને તમે હાર્ટ એટેક કહો છો, ગભરાઈ જાઓ છો. પરંતુ આ ક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે ત્યારે કોઈ લક્ષણ પણ નહોતું. એટલે ધ્યાન રહે કે લક્ષણોની ખબર પડવી એ તો ખૂબ દૂરની વાત છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળવો એ તો મૂર્ખામી છે. તરસ લાગવાની છે હું જાણું છું, એટલે હું પહેલા કૂવો ખોદું છું. આટલા બધા ટેસ્ટ કરાવવાની જરૂરત શું છે ડોક્ટર સાહેબ? આ આશંકા તો ઘણા લોકોના મનમાં આવે છે. જ્યારે અમે ડોક્ટરો એમને ઘણા બધા ટેસ્ટ કરવાની સલાહ આપીએ છીએ ત્યારે અમુક શંકાઓ અમારા પર કરે છે, પણ એ યોગ્ય નથી. એક વાત ધ્યાન રહે કે તમારા ઘણા અવયવ છે. તમારા કાન છે, આંખો છે, થાઇરોઇડ ગ્રંથિ છે, ફેફસા છે, હૃદય છે, કાળજું છે, મૂત્રપિંડ છે અને મગજ તો છે જ. તમારે તમારા આ અવયવોની જાંચ કરવા માટે કોઈ પણ અલાદીનની જાદુઈ ચાવી નથી તમારી પાસે. આજનું શાસ્ત્ર પ્રગતિશીલ છે, ચોક્કસ છે જ. 50 વર્ષ પહેલા કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આટલું પ્રગતિશીલ થશે. તો પણ દરેક અવયવની ખૂબ જ બારીકાઈથી જાંચ થવી જોઈએ, ખૂબ જરૂરી છે. કોઈ પણ અવયવનું મહત્વ જ્યારે ખરાબ થઈ જાય છે તો જ એની ખબર પડે છે. સાદો દાંત દુખવા માંડે તો પણ રડી પડાય છે. પરંતુ દાંતનું ચેકઅપ, કાનનું ચેકઅપ આ બધું હૃદયથી નથી થતું. એટલે રોગનું ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક અવયવનું મહત્વ સરખું જ હોય છે. ડોક્ટર સાહેબ, મેં દરેક પ્રકારના ઇન્સ્યોરન્સ કરાવ્યા છે, પછી મને આ ચેકઅપની જરૂરત શું છે? આ પણ એક સારી મજાક છે. ઘણા લોકો જે ભણેલા ગણેલા છે આવા પ્રશ્નો પૂછે છે અને પછી અમારી તરફ શંકાથી જુએ છે. મિત્ર, તમે ઇન્સ્યોરન્સ કઢાવ્યો છે. ઇન્સ્યોરન્સ તમે શેના માટે કઢાવ્યો છે? ઇન્સ્યોરન્સ તમે એટલા માટે કઢાવ્યો છે કે એ કઢાવવાથી તમે બીમાર નહીં થાઓ. અરે ભાઈ, આ ઇન્સ્યોરન્સ તમે બીમાર ન થાઓ એટલા માટે નથી. તમે કદાચ બીમાર પડી જશો, આ ઇન્સ્યોરન્સના હપ્તા ચૂકવવાના ટેન્શનમાં તમે બીમાર પડી જશો તો હોસ્પિટલમાં દાખલ થશો, મારા જેવા ડોક્ટર ઓપરેશન કરશે, એક મોટું બિલ મોકલાવી દેવાશે તમારી પત્નીને અને કંપની એ બિલ ચૂકવી દેશે. આ માટે આ ઇન્સ્યોરન્સ તમારા ખિસ્સામાંથી એ બિલને ચૂકવવું ન પડે એ માટે છે. વીમો, ઇન્સ્યોરન્સ આ શેના માટે કાઢવામાં આવે છે? કે તમે બીમાર નહીં પડો, તમે નિરોગી રહેશો એની ગેરંટી. એટલા માટે ઉઠો, જાગૃત થાઓ અને તમારી દિનચર્યામાં, તમારી જીવન રીતિ અથવા તો જીવન પદ્ધતિમાં બદલાવ કરો. એવા પગલા ભરો કે જેથી તમારું આરોગ્ય નિરોગી રહેવાનો વીમો નીકળે, પૈસાનો નહીં. ડોક્ટર સાહેબ, શું હું એવા કોઈ વ્યક્તિને મળી શકું છું જેને ખરેખર આનો લાભ થયો હોય? ચોક્કસ જ. પરંતુ ફાયદો શામાં છે એ જાણી લો. એક શરીરના ભિન્ન અવયવ કે સંસ્થાઓને ખરાબ કરવાવાળી કોઈ એક પ્રક્રિયા જલ્દી ખબર પડતા જ આપણે એને રોકી શકીએ, જેના વ્યાધિ કે રોગ નથી થતા, કોમ્પ્લિકેશન્સ નથી થતા, એટલે તમારી ઉંમર વધે. પરંતુ આ એક મહત્વનો મુદ્દો છે, અતિશય મહત્વની સંકલ્પના, અને પ્રિવેન્ટિવ મેડિસિનનું મહત્વ એનો આત્મા છે, એને સમજો. આયુર્માન અને તમારા જીવન જીવવાની પદ્ધતિ તો મહત્વની છે જ, પરંતુ અનુભવથી એ કહી શકાય છે કે જીવન જીવવાની પદ્ધતિ આયુર્માન કરતાં વધારે મહત્વની છે. મારી સાથે ચાલો, સેંકડો નહીં હજારો મધ્યમ વર્ગીય યુવાનો અને વૃદ્ધો સાથે મુલાકાત કરાવીશ, જે આનંદથી બધા સુખી અને ઉત્તમ કક્ષાની જિંદગી જીવી રહ્યા છે. મેં અમુક ટેસ્ટ કર્યા અને કર્યા પછી ખબર પડી કે મારા ગર્ભાશયમાં 4 ગાંઠો છે. એ પછી મેં ડોક્ટર પાસે સારી એવી ટ્રીટમેન્ટ કરાવી અને આજે હું પાછી સ્વસ્થ થઈ ગઈ છું. મેં કરાવેલા ચેકઅપના કારણે આજે હું કેન્સર જેવી ભયાનક બીમારીથી બચી ગઈ છું અને એના જ કારણે હું અને મારો પરિવાર ખુશીથી જીવન જીવી રહ્યા છીએ. 30 એપ્રિલ 2004ના દિવસે મેં અને મારા પરિવારે એક સાથે ચેકઅપ કરાવ્યું. હું, મારી પત્ની અને મારી દીકરી, અમે બધાએ સાથે ચેકઅપ કરાવ્યું. પત્ની અને દીકરીમાં કોઈ જ રોગ ન મળ્યા. પરંતુ મારા વિશે ડોક્ટરે મને કહ્યું કે મને જન્મથી એક જ કિડની છે. જન્મથી એક જ કિડની? છેલ્લા 52 વર્ષથી હું એક જ કિડનીના સહારે જીવી રહ્યો છું. બાપરે. હું નોકરી કરું છું અને કંપનીની મારફતે મેં ઘણી જગ્યાએ ઘણી વાર ચેકઅપ કરાવ્યું છે.
પરંતુ ક્યાંય મને ખામી વિશે ખબર ન પડી. ફક્ત ઇન્ડસે જ મને આ વાત કરી, માટે હું ઇન્ડસનો ખરેખર ખૂબ આભારી છું. મેં મારા બાપુજીના બધા જ ટેસ્ટ અહીં કરાવ્યા, જેના કારણે એક વાતની ખબર પડી કે કદાચ જો આ ટેસ્ટ અમે થોડા સમય પછી કરાવ્યા હોત તો કદાચ એમની એક કિડની જે 70% કામ નથી કરતી એના કારણે બીજી કિડની પણ બગડી ગઈ હોત અને એમને આખું જીવન ડાયાલિસિસ પર પસાર કરવું પડત. સમયસર ચેકઅપ કરાવવાથી આજે અમારો આખો પરિવાર આનંદિત જીવન જીવી રહ્યો છે. મારી મમ્મીનું મેં ઇન્ડસમાં ચેકઅપ કરાવ્યું, એનાથી બે વસ્તુઓ સામે આવી, જેમાંથી એક હતી થાઇરોઇડની ગાંઠ અને બીજી મગજમાં લોહી પહોંચાડનારી નસમાં એક મોટી ગાંઠ હતી, જેના કારણે મારી મમ્મીને ભવિષ્યમાં પેરાલિસિસનો એટેક આવી શક્યો હોત. પરંતુ સમયસર ચેકઅપ કરાવવાથી અમે પેરાલિસિસના સંકટને ટાળી શક્યા. ડોક્ટર સાહેબની સલાહથી અમે ઓપરેશન કરાવ્યું અને હવે મારા મમ્મી સંપૂર્ણપણે સ્વસ્થ છે. હું ઇન્ડસનો ખૂબ જ આભારી છું. હેલ્થ ચેકઅપ એટ ઇન્ડસ. સ્વાગત છે ઇન્ડસ હેલ્થ પ્લસ પ્રાઇવેટ લિમિટેડમાં, જેમને મળી રહ્યો છે હોલિસ્ટિકનો સહકાર. લોહીની તપાસ કરાવવામાં લગભગ બધા જ પ્રકારના ચેકઅપ, જેમ કે બ્લડ ગ્રુપ, હેમોગ્લોબિનની માત્રા, શુગર, એ તો ચકાસતા હોઈએ છીએ, પણ એ ઉપરાંત લોહીમાં સ્થિત કિડનીના ક્ષાર, લિવરના ક્ષાર અને લોહીના કોલેસ્ટ્રોલની માત્રા એ પણ ચેક કરવામાં આવે છે. બંને કાનોની સાંભળવાની ક્ષમતાનું પ્રમાણ આ ટેસ્ટ દ્વારા ચકાસી શકાય છે. આપણે રક્તવાહિનીઓની દિવાલોનું કડકપણું અને એની ક્ષમતા પણ જાણી શકીએ છીએ. આ છે હૃદય આલેખ, જેનાથી હાર્ટબીટ્સની નિયમિતતા સમજી શકાય છે. પલ્મનરી લંગ ફંક્શન ટેસ્ટ. ગાયનેકોલોજિક ચેકઅપ. આમાં સ્ત્રી રોગ વિશેષજ્ઞો દ્વારા નોર્મલ ચેકઅપ જેવા કે સોનોમેમોગ્રાફી અને પેપ્સમિયર જેવા ટેસ્ટ પણ થાય છે. ઇકોકાર્ડિયોગ્રાફી, હૃદયના વિભિન્ન વાલની અવસ્થા અને એમના વિકારોના વિષયમાં આ ટેસ્ટ જલ્દી જાણકારી આપી શકે છે. ફેફસાઓના વિકારોનું સમયસર નિદાન છાતીના એક્સરે દ્વારા થઈ શકે છે. અલ્ટ્રાસોનોગ્રાફી, USG. CT scan જેવા તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને અમે શરીરના કોઈ પણ અવયવના ખૂબ જ પાતળા સ્લાઇસીસ લઈને અંદરની સિસ્ટમની વિસ્તારપૂર્વક જાણકારી મેળવી શકીએ છીએ. CT કેલ્શિયમ સ્કોરિંગ. કમ્પ્યુટર ટોમોગ્રાફી આ તંત્રજ્ઞાનના ઉપયોગથી અમે હૃદયની રક્તવાહિનીઓમાંનું કેલ્શિયમ માપી શકીએ છીએ. હવે અમને પ્રાપ્ત થયેલા સીટી સ્કેન ઉપકરણની પ્રતિમાઓ લેવાની ઝડપ ઘણી ઝડપી હોવાને કારણે હૃદય જેવા સતત હલવાવાળા અવયવનો પણ ફોટો લઈ શકાય છે. એટલા માટે હૃદયની એન્જિયોગ્રાફી એટલે હૃદયમાં લોહી લઈ જવાવાળી નળીઓનું ચેકઅપ કરવું ઘણું જ સહેલું બની ગયું છે. આના કારણે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયા વગર પણ એન્જિયોગ્રાફી કરાવી શકે છે. આ જ પ્રકારે
ગરદનની રક્તવાહિનીઓ, મગજની રક્તવાહિનીઓ, મગજના રોગ અને એનું નિદાન પણ જલ્દીથી થઈ શકે છે. બધી તપાસ કરાવ્યા બાદ હવે ડોક્ટર સાહેબને મળીશું એમનો અભિપ્રાય લેવા માટે. ડોક્ટર સાહેબ, કેવો છે અમારો રિપોર્ટ? તમને સારા માર્ક્સ મળ્યા છે. મોટા ભાગના રિપોર્ટ્સ બરોબર છે, પણ આપણે ફરી એકવાર જોઈ લઈશું. આપણે ઘણા ટેસ્ટ કરાવ્યા, એમાં લોહીની તપાસ કરાવી અને લોહીમાં હિમોગ્લોબિનની માત્રા જરા ઓછી છે. બાકી બીજા બધા રિપોર્ટ્સ બરાબર છે. હૃદયની પણ ઇકો કાર્ડિયોગ્રાફી કરી છે, એમાં પણ કોઈ દોષ નથી. સીટી સ્કેન અને એન્જિયોગ્રાફી રિપોર્ટ્સ પણ નોર્મલ છે. અચ્છા ડોક્ટર, મારા રિપોર્ટ્સ પ્રમાણે મારું કોલેસ્ટ્રોલ પણ વધી ગયું છે. આ કેટલું સિરિયસ છે? આનો જવાબ હા અને ના બંને છે. હા એટલા માટે કે જો આપણે અત્યારે કોલેસ્ટ્રોલ પર ધ્યાન નહીં આપીએ તો ભવિષ્યમાં આની માત્રા વધીને હૃદયની રક્તવાહિનીઓ અને મગજની રક્તવાહિનીઓ બ્લોક થવાની શક્યતા છે, અને એની સાથે તમારું ધૂમ્રપાન પણ છે. જો આ બંને વસ્તુ એક સાથે મળી જાય તો ગંભીર પરિણામ આવી શકે છે. એટલે જો અત્યારથી જ આપણે સાવધાન થઈ જઈએ તો ભવિષ્યમાં આવો ભય ઊભો ન થાય. અચ્છા, એટલે આજની પરિસ્થિતિ મુજબ મારે ફક્ત દવાઓ લેવી એટલું જ પૂરતું હશે કે મારે મારી જીવનશૈલી પણ બદલવી પડશે? સાચું કહું તો અત્યારે ફક્ત જીવનશૈલીમાં બદલાવ લાવવું પૂરતું છે. તરત જ દવાઓ ચાલુ કરવી જોઈએ એવું હું નથી માનતો. એટલે કે હવે તમે સમયસર આહાર, નિયમિત અને પૂરતી ઊંઘ અને કસરત આ ત્રણેય વસ્તુઓ પર ધ્યાન આપશો, અને સાથે જો તમે ધૂમ્રપાન થોડું ઓછું કરી દો, છૂટાછેડા જ લઈ લો તો ઉત્તમ. એટલે કે જો ધૂમ્રપાન બંધ કરી દો તો દેટ વુડ બી આઈડિયલ, અને એનાથી આજે આપણને જે સંભવિત ભય દેખાઈ રહ્યા છે એને આગળ તો ચોક્કસ ધકેલી શકીએ, જો સંપૂર્ણ રીતે પતાવી ન શકીએ તો પણ. ઓલ ધ બેસ્ટ. ઓકે, નમસ્તે. મને એટલો આનંદ, એટલો આત્મવિશ્વાસ આવી ગયો હોય એવું લાગે છે. એવું લાગે છે કે હું તારા માટે કંઈ કરી શક્યો, આપણા પરિવાર માટે કંઈ કરી શક્યો. મને બિલકુલ એવું જ લાગે છે. હા, પણ કેટલી આશંકાઓ હતી તમારા મનમાં. હા, પણ ઇન્ડસને કારણે બધી દૂર થઈ ગઈ. ગ્રેટ. આટલા બધા ટેસ્ટ એક દિવસમાં પતી ગયા ખબર જ નહીં પડી. અહીંની લેટેસ્ટ ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી તો હું ઘણો પ્રભાવિત થઈ ગયો છું. અને મહત્વની વાત તો એ હતી. કઈ વાત? કાઉન્સેલિંગ. ડોક્ટર સાથે ખુલ્લા દિલથી વાતો થઈ, તેથી મનની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. તો હવે એકદમ નક્કી, દર વર્ષે આ ચેકઅપ આપણે ઇન્ડસમાં આવીને જ કરાવીશું. ફક્ત આપણે જ નહીં, આપણે આપણા સંબંધીઓ અને આપણા મિત્રો આ બધાને પણ સાથે લઈ આવીશું. બીકોઝ પ્રિવેન્શન પેઝ. યસ, ઇટ રિયલી પેઝ. ઇન્ડસને કારણે અમારું જીવન તો બદલાઈ ગયું. તમારું શું? ઇન્ડસ અર્થાત ઉત્તમ આરોગ્ય એટલે જ સંપદા. જો તમે કોઈ રોગથી પહેલેથી જ પીડાઓ છો તો સૌથી પહેલા તમે તમારા ડોક્ટરને મળશો તો વધુ સારું રહેશે. હવે ઇન્ડસ આ સર્વ આધુનિક સગવડો મુંબઈમાં પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ઇનસાઇટ ઇમેજિંગ સેન્ટર,